રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુરમાં દુષ્કર્મના આરોપીની સજા કરવામાં આવી. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી બંધ પંચાયતમાં લઈ જઈ દુષ્કર્માચર્યું હતું. ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ અને અપહરણની ફરિયાદ નોંધી હતી. ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે પણ હાલ આદેશ કરવામાં આવ્યો છે. અપહરણ કરી બંધ પંચાયતમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે સમગ્ર ઘટનાને લઈને ચૂકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે રાજકોટના જેતપુરમાં દુષ્કર્મના આરોપીને સજા ફટકારવામાં આવી છે. આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી બંધ પંચાયતમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ અને અપહરણની ફરિયાદ નોંધી હતી. ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.